મહેમૂદ આવતો હતો ને કે અસરારી આવતો હતો, બસ એના જેવું આ કામ કરે છે અત્યારે. તાર તોડી નાખા. તમને એક બહુ મજાની વાત કરું, આ તટ તૂટે તાંત, આ ગાથા એ બરાબર 700 ગાથા રાસ ની પૂરી થાય છે. શ્રીપાળ રાસ 1200 ગાથાનો છે, એમાં 700 ગાથા પૂરી થઈ. અને આ 700 ગાથા સુધી નો રાસ કોણે રચ્યો? વિનય વિજય છે. વિનય વિજય મહારાજ રામદેવ ના ચોમાસાની અંદર સંઘના કેવાથી આ રાસ ની રચના શરૂ કરી. પણ ઉંમર થઈ ગઈ હતી, એમને પોતાને ખ્યાલ હતો કે હું બહુ લાંબુ નહીં ખેંચું. એમણે કીધું તમે કામ કરો, હું રાસ તો શરૂ કરીશ, પૂરો કરવાની જવાબદારી જો ઉપાધ્યાય યશો વિજય લેતા હોય તો હું શરૂ કરું. સંઘ ગયો યશો વિજય મહારાજ આગળ. બંનેની દોસ્તી હતી ને, ચોક્કસ ઈચ્છું છું એમના હાથે જ પૂરો થાય, કદાચ નહીં થાય તો હું પૂરો કરીશ. એમણે બાહેધરી આપ્યા પછી વિનય વિજયજી આ રાસ ની રચના શરૂ કરી અને બરાબર 700 ની ગાથા આવી, તટ તૂટે તાંત. અને એ જ વખતે શરીરની તાંત એટલે નસ તૂટી અને વિનય વિજય મહારાજ સકળ સંઘની વચ્ચે નમસ્કાર મહામંત્ર ગણતા આ રાસ ને અધૂરો મૂકી પરલોકમાં ચાલ્યું. સાંભળ્યું તું આ વાત? બધું પહેલી વાર છે. રાસ અધૂરો, સંઘ જેટલું લખાયું હતું એ લઈને ઉપાધ્યાયજી પાસે ગયા. ઉપાધ્યાયજી મહારાજે ભારે હૈયે સ્વીકાર કર્યો અને ત્યાંથી આગળની રચના શરૂ થઈ છે. આ તો મેં કીધું એટલે તમને ખબર પડે, ના કીધું હોત ને તો તમને ખબર એ ન પડે કે આ બે ગ્રંથકારની રચના, ગ્રંથ એક અને ગ્રંથકાર, એટલા સહજ લયની અંદર એમણે આગળની રચના કરી છે. બાકી ઉપાધ્યાયજી મહારાજ એટલે તાર્કિક પુરુષ, નૈયાયિક, એ વાત કરે ને તો પણ એની અંદર એટલા બધા સંસ્કૃતના શબ્દો આવી જાય ને કે હું ને તમે ચકરાઈ જઈએ. અમારા એવા એક આચાર્ય ભગવાન છે જગતચંદ્ર સુરી મહારાજ, એ તમને એક પોસ્ટ કાર્ડ લખે ને એને વાંચતા 10 દાડા થાય. વાંચતા એટલે સમજતા, તમે સમજીએ ન શકો, મારા જેવા પાસે આવવું પડે, આ બા લખ્યું છે પણ આનો મિનિંગ સમજાવ. ગુજરાતીમાં એટલા ભારે તાર્કિક છે, ઓછી લાઈનમાં વધારે અર્થ આપવાનું કામ કરે એને તાર્કિક પુરુષ કહેવાય. લાંબુ લાંબુ ના બોલે. આવા ઉપાધ્યાય છીએ પણ વિનય વિજય મહારાજની રચનાને હાથમાં લીધી છે અને શ્રીપાળનો રાસ આગળ ચલાવ્યો. ગમા જાય ખસી, વીણાના તાર તોડી નાખા, આખું વીણાનું અદભુત વર્ણન કર્યું છે. સંગીત એક બહુ મોટી કળા છે અને બધા હસે છે. જોયું આ કુબડા ભાઈ આપણે ગુણ મંજરીને પરણવા આવ્યા છે. હારું હારું. અને બરાબર પરીક્ષાનો દિવસ આવી ગયો. ગુણ મંજરી ઓડિટોરિયમમાં વચ્ચે બેઠા છે અને ઓડિયન્સમાં બધા રાજકુમારો, મોટા મોટા શ્રેષ્ઠીઓ, બધા જે વીણા શીખીને આવેલા છે, આજે બધાની પરીક્ષા. પેલા રાજકુમારે વગાડવાની, પછી ગુણમંજરીએ વગાડવાની, અને સામે પરીક્ષકો બેઠા હોય, શું કહેવાય ને, ઇન્સ્પેક્ટર, જજ,